नमस्कार विद्यार्थी मित्रों, लास्ट वीक वी हैड सीन द यूनिट 3 एंड रीड 1। इन रीड 1 मैनेज योर स्ट्रेस, तमारा स्ट्रेस नु जे तनाव जे छे बराबर अथवा तनाव जे छे तेने कई रीते मैनेज करो तेना विषे वी हैव गॉट लॉट ऑफ नॉलेज अबाउट इट and get the information how to remove the miseries of life in our mind which are disturb us in routine life. But today we are going to learn about the stress control exercise. Read 2, stress control exercise. तनाव नियंत्रित करवानी एक पद्धतिओ, एक कसरतो, बराबर, स्ट्रेस कंट्रोल एक्सरसाइज, ए आपणो रीड टू छे। हवे स्ट्रेस ने कई रीते कंट्रोल करी शकाय, एमां नानी नानी कई एक्सरसाइज होय, बराबर, ते एक्सरसाइज विशे आपणे लोकोए आजे जोवानो प्रयत्न करवानो छे। एमां शोर्ट मेडिटेशन 1 एंड शोर्ट मेडिटेशन 2 आवी एक नानी नानी, એટલે કે નાના એવા એવા નુસ્કાઓ, બરાબર, સ્મોલ થિંગ્સ, બરાબર, ગીવ ધ વે ટુ ધ લાઈફ, નાની નાની વસ્તુઓ જીવનને એક માર્ગદર્શન આપતી હોય છે। તેવી રીતે આમાં એક નાની નાની બાબતોનો ઉલ્લેખ કરીને આપણને કઈ રીતે સ્ટ્રેસને કંટ્રોલ કરી શકાય, હાઉ ટુ કંટ્રોલ અવર સ્ટ્રેસ થ્રુ ધ શોર્ટ મેડિટેશન 1 એન્ડ શોર્ટ મેડિટેશન 2। તો ફર્સ્ટ ઓફ ઓલ વી લર્ન અબાઉટ ધ શોર્ટ મેડિટેશન 1, કે આ શોર્ટ મેડિટેશન 1 શું છે। તો કે એની અંદર એક નાની એવી એક કરામત એ લોકોએ મૂકી છે કે સીટ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ, તમે શાંતિથી બેસો, તમે ચેર પર બેસો, તમે તમારા સોફા પર બેસો, તમે તમારી આસન પાથરીની નીચે બેસી શકો, કોઈ પણ જગ્યાએ બેસો, પણ શાંતિથી બેસો અને આરામદાયક રીતે કરો અને તમારી આંખો બંધ કરો। આંખો બંધ કર્યા પછી શું કરવાનું છે, તો કે ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝ્ડ, બરાબર, એવો એક શબ્દ પસંદ કરો કે જે પ્રતિકાત્મક હોય। હવે એવા કયા કયા શબ્દો છે, તો કે કામનેસ, કામનેસ એટલે શાંતિ, પછી બીજો છે હાર્મની, હાર્મની એટલે એકરૂપતા, પછી ત્રીજો છે ટ્રેન્ક્વિલિટી, ટ્રેન્ક્વિલિટી એટલે પરમ શાંતિ, ત્યાર પછી છે સેરિનિટી, સેરિનિટી એટલે નિર્મળતા, ગાંભીર્ય, ત્યાર પછી છે પીસ, પીસ એટલે શાંતિ, અને રિલેક્સ એટલે કે આરામ। તો કે આ જે છે ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝ ધ પીસનેસ, એક શાંતિને સૂચક હોય, તમારા માઇન્ડને રિલેક્સ અનુભવ મહેસૂસ કરતા હોવ એવો એ શબ્દ પસંદ કરવાનો છે। શાંતિ, પરમ શાંતિ, નિર્મળતા, ગાંભીર્ય, બરાબર, આરામ, આ જે બધી લાગણીઓ છે આ વર્ડ્સ છે અને એ વર્ડ્સ ઉપર તમારે કાયમ રહેવાનું છે। હવે કરવાનું શું, તો કે આ બધા શબ્દ છે કામનેસ, હાર્મની, ટ્રેન્ક્વિલિટી, સેરેનિટી, પીસ, રિલેક્સ, તો આ જે શબ્દો છે તેમાંથી ચૂઝ, બરાબર, વન ઓફ ધ વર્ડ્સ એન્ડ મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ, આમાંથી કોઈ એક શબ્દની પસંદ કરો, કોઈ એક શબ્દની પસંદ કરો અને પછી એના ઉપર ધ્યાન લગાડો એન્ડ વિઝ્યુઅલાઇઝ ધ સીન। સપોઝ તમે એક કામનેસ એટલે કે શાંતિ, આ શાંતિ શબ્દ ઉપર તમે કદાચ વિચારતા હશો, બરાબર, શાંતિ શબ્દ ઉપર કદાચ તમે વિચારતા હશો, તો શાંત વાતાવરણ ક્યાં ક્યાં હોય, તો તમે લોકો તેવા તેવા પ્લેસોનો પણ તમે વિચાર કરી શકો। દાખલા તરીકે તમે નદીઓના કિનારે ગયા હોય તો ત્યાં તમને શાંતિ લાગતી હોય, તમે કોઈ મંદિરમાં ગયા હોય તો ત્યાં તમને શાંતિ લાગતી હોય, બરાબર, અથવા તમે કોઈક એવા આધ્યાત્મિક સ્થળ પાસે ગયા હોય
અને ત્યાં તમને શાંતિ લાગતી હોય, અથવા ખેતરોમાં ગયા હોય, કોઈ પણ એવું પ્લેસ કે જ્યાં તમને શાંતિ તમને ત્યાં મળતી હોય એવું પ્લેસ તમારે ઇમેજિન કરવાનું છે. બરાબર, એના માટે કોઈ પણ શબ્દ લઈ શકો, તેમાં હાર્મની હોઈ શકે, ટ્રેન્ક્વિલિટી હોઈ શકે, સેરેનિટી હોઈ શકે, પીસ હોય, રિલેક્સ હોય, પણ ઓવરઓલ આ જેટલા બી વર્ડ્સ અહીંયા આપેલા છે ને એમાં મોટા ભાગે શાંતિના સૂચક છે, પરમ શાંતિના સૂચક છે, એકરૂપતાના સૂચક છે. તો આવું જ્યાં તમને જોવા મળે બરાબર તેવું દ્રશ્ય વિઝ્યુઅલાઇઝ કરવાનું છે માઇન્ડમાં. બરાબર, એ વિઝ્યુઅલાઇઝ કર્યા પછી તમારે એવા પ્રકારની મેન્ટલ જે ઇમેજ છે એ બિલ્ડઅપ કરવાની છે તમારા મગજમાં. એવી સ્થિતિ, દાખલા તરીકે તમે કોઈ એવા મંદિરમાં ગયા હશે હિસ્ટોરિકલ, અને એકદમ શાંતિનું વાતાવરણ હશે, તો તમારા મગજ ઉપર એ મંદિરનું આખું દ્રશ્ય તમારા મેન્ટલ એટલે માઇન્ડમાં લો, અને એ થોડાક સમય સુધી તમારું એ પ્રક્રિયા ચાલવા દો, જ્યાં સુધી તમારા માઇન્ડને શાંતિ નહીં મળે ત્યાં સુધી. અને જ્યારે ઇફ યુ ફીલ પીસનેસ ઇન યોર માઇન્ડ, યુ કેન ડુ મોર ટાઈમ સચ કાઇન્ડ ઓફ મેડિટેશન. તો તમે આવા મેડિટેશન વન જે છે તે મેડિટેશન વનને આ રીતે તમે જો શાંતિ પ્રાપ્ત થતી હોય તો તમે 2 મિનિટની જગ્યાએ 5 મિનિટનું પણ કરી શકો, અને તૂટક તૂટક સમયમાં પણ તમે તમારા તણાવને ઓછું કરવા માટે, સ્ટ્રેસને કંટ્રોલ કરવા માટે આવું મેડિટેશન વન જે તમને સહાયરૂપ બની શકે છે. બરાબર, એટલે મેડિટેશન વનની અંદર કોઈ એક પરમ શાંતિ આપનાર કોઈ શબ્દને પસંદ કરવાનું છે, ત્યાર પછી એ શાંતિના પ્રતીક સમાન કોઈ વાતાવરણ, કોઈ સ્થળ, બરાબર, એનું વિઝ્યુલાઇઝેશન કરવાનું છે. પછી જ્યાં સુધી તમારા મગજને શાંતિ મળે છે ત્યાં સુધી તમે કરતા રહો 2 મિનિટ 5 મિનિટ, બરાબર, અને આ રીતે તમે કરતા રહેશો તો તમને સ્ટ્રેસ કંટ્રોલ એટલે કે જે તણાવગ્રસ્ત સ્થિતિ હશે તેને તમે કંટ્રોલ કરી શકો છો. બરાબર.